પંચમહાલ કાલોલમાં પરવાનગી વગર કાલોલના ધારાસભ્ય સાથે જિલ્લાના નેતાઓની હાજરીમાં ભાજપના ધ્વજ લહેરાવી બાઇક રેલી યોજાઈ સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા. આપણે જાણીએ છીએ તેમ મરણ જેવા પ્રસંગોમાં 12મા 13માની વિધિ દરમિયાન પણ જાહેરનામાના ભંગના કેસો થાય છે, ત્યારે કોરોનાના નિયમો ફક્ત જનતા માટે ભાજપના નેતાઓ નિયમો અને કાયદાઓથી ઉપર છે. તારીખ 12/1/2021ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદને તમામ ભારતીયો આદર સહિત અપનાવેલ છે. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરવામાં તેઓનું મહત્વનું યોગદાન છે. તેઓની જન્મ જયંતિ નિમિત્તે કાલોલ ભારતીય જનતા પાર્ટીના કાલોલ તાલુકાના પ્રમુખ દ્વારા વહીવટી તંત્ર પાસે બાઇક રેલી યોજવા માટેની મંજૂરી માંગેલ હતી, પરંતુ વહીવટી તંત્રના પ્રાંત અધિકારી અને ઇન્સિડેન્ટ કમાન્ડર દ્વારા કોરોનાને કારણે જાહેરનામું અમલમાં હોવાનું કારણ આપી તારીખ 11/1/2021ના રોજ આવી રેલીની પરવાનગી અરજી ના મંજૂર કરી છે. તેમ છતાં પણ મંગળવારે કાલોલ તાલુકાના મધવાસ પાસે આવેલ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે સંખ્યાબદ્ધ લોકોને એકત્ર કરી ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ. જે રેલીમાં કાલોલ તાલુકા પંચાયતના હોદ્દેદારો, યુવા નેતાઓ, આગેવાનો હાજર હતા. આ રેલી અલિન્દ્રા નજીક એક હોટલના કમ્પાઉન્ડમાં રોકાઈ અને ત્યારબાદ આગળ પોતપોતાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ક્ષેત્રો તરફ રવાના થઈ હતી. ત્યારે રેલીમાં બાઇક સવારો દ્વારા માસ્ક પહેરેલા ન હતા. આ ઉપરાંત એક તબક્કે ધારાસભ્ય પણ માસ્ક વગરના જોવા મળેલા. ત્યારે પ્રશ્ન એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન, જમણવારમાં, વરઘોડામાં અને મરણ જેવા પ્રસંગોમાં વરઘોડામાં અને હાલમાં ચાલી ગામ રામાપીરના આખ્યાયનમાં કન્યાદાન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાનું જણાવી પરવાનગી લીધી નહીં હોવાનું જણાવી વહીવટીતંત્ર દ્વારા એપેડેમિક ડિસીઝ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતાના વિવિધ કલમ તથા જાહેરનામાના ભંગની કલમો મુજબ ગુનો સામાન્ય જનતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને તેની અટકાયત કરી તેના જામીન લેવામાં આવે છે. ત્યારે ભાજપના હોદ્દેદારોને આ બધા કાયદાઓ લાગુ પડતા નથી કે શું તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે સમગ્ર દેશમાં પૂછાઈ રહ્યો છે. વહીવટીતંત્ર કોઈ અગમ્ય કારણોસર આ નેતાઓ સામે લાચાર અને વામણો પુરવાર થઈ રહ્યું છે. બીજી તરફ કોઈ અન્ય રાજકીય પક્ષના નેતાઓ આવા કોઈ કાર્યક્રમ યોજે તો તેની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારી વિશ્વભરમાં ફેલાઈ રહી છે ત્યારે ભાજપના નેતાઓ કોરોના પ્રૂફ થયા છે કે સરેઆમ પરવાનગી નહીં હોવા છતાં પણ રેલી કાઢી શું સંદેશો આપવા માંગે છે તે પણ ચર્ચામાં છે. બીજી તરફ પરવાનગી માંગનાર અરજદાર ભાજપ કાલોલ તાલુકાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સોશિયલ મીડિયામાં રેલી બંધ રાખી હોવાની જાહેરાત પણ નામંજૂરીના પત્ર સાથે મૂકી પોતે આ રેલીમાં હાજર રહ્યા હોવાનું ચર્ચામાં છે. ત્યારે ખુદ ધારાસભ્ય કે જે કાયદો ઘડવાનું કાર્ય કરે છે તે જ જાતે કાયદો તોડવાનું કામ કરે છે ત્યારે કોને ફરિયાદ કરવી અને તંત્રની કેવી લાચારી હોય તે સમજી શકાય તેવી વાત છે. ત્યારે સામાન્ય જનતા ઉપર કાયદાનું શસ્ત્ર ઉગામતા પોલીસ અધિકારીઓએ કાલોલમાં પરવાનગી વગર ધારાસભ્ય સાથે નીકળેલ આવી રેલીના આયોજકો ઉપર કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરે તેવો કોઈ ભડવીર છે ખરો? તેઓ આ પ્રશ્ન આ કાયદાથી પીડિત સામાન્ય જનતા પૂછી રહી છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.